આજે છે તારીખ 12 નવેમ્બર 2021, સલીમ અલીનો 125મો જન્મદિવસ. અને આજે સલીમ અલીના જન્મદિવસને દિવસે જ અમે જે પક્ષી જોઈએ છે એ છે ચેસ્ટનટ શોલ્ડર પેટ્રોનિયા. એનું બીજું નામ છે સલીમ અલી બર્ડ. સલીમ અલીએ એની બર્ડ વોચિંગની શરૂઆત આ પક્ષીથી થઈ હતી. એમણે આ બર્ડને શોટ કર્યું હતું અને BNHS બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી ત્યાં લઈને ગયા અને જાણવા માટે કે આ પક્ષી કયું છે. અને ત્યાંથી સલીમ અલીની બર્ડિંગની બર્ડ વોચિંગની શરૂઆત થઈ. મારી બર્ડ વોચિંગની ફોટોગ્રાફીની શરૂઆત થઈ હું જ્યારે 14 વર્ષનો હતો, 10th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી. શરૂઆતમાં તો ફોટોગ્રાફીને લીધે જ આગળ વધ્યું હતું, પણ જેમ જેમ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી, લાયન, લેપર્ડ, બર્ડ્સ, એમાંથી બર્ડ્સનો વિષય મને સૌથી વધારે ગમ્યો, કારણ કે બધી જગ્યા જોવા મળતા હતા અને એમાં શીખવાનું ખૂબ વધારે હતું. જેમ કે ગિરનારમાં આપણે 300થી વધારે પક્ષીઓ જોવા મળે છે. તો 2-3 વર્ષ આગળ જતાં મને એવો પણ મોકો મળ્યો કે બર્ડ્સ ઉપર હું સાયન્ટિફિક કામ કરી શકું. જેમ કે અત્યારે જે આપણે જગ્યા છે લાલઢોરી, અહીંયા જ એક મારું મેં સાયન્ટિફિક પેપર પબ્લિશ કર્યું હતું, આઉલ્સ ઉપર, ઇન્ડિયન સ્કોપ્સ આઉલ, જે ચુગળ અને ચીબરી, એના ઉપર એક સાયન્ટિફિક પેપર મેં પબ્લિશ કર્યું હતું. ભણતરમાં હું ટેક્સેશન ગ્રેજ્યુએટ છું. મારા ફાધર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને મારી ઈચ્છા પહેલેથી એવી હતી કે ટેક્સેશન ફર્મમાં આગળ વધું, પણ ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા પણ હતી કે મારો જે શોખ છે બર્ડ વોચિંગનો, વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફીનો, એમાં પણ એક કરિયર આગળ બનાવું. અને એટલે જ હવે એઝ અ નેચરલિસ્ટનું કામ કરું છું. અને નેચરલિસ્ટમાં મારો મેઇન રોલ એ છે કે મારા જે ગેસ્ટ છે એમને જંગલનો અનુભવ કરાવું, જંગલના પશુ પક્ષીઓ એમને દેખાડું. અને એકવાર એ અનુભવ લેશે, એ લોકો મારા ગેસ્ટ માણશે, પબ્લિક માણશે, તો જ એને એની ઇમ્પોર્ટન્સ સમજાશે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ETV ભારત એપ.